नमस्ते विद्यार्थी मित्रों, मिलकंठ ऑनलाइन एजुकेशन में आप सर्वनું स्वागत छे। विद्यार्थी मित्रों, आगळना तास में आपणे धोरण 12 विषय छे गुजराती पाठ 2 खीजड़ीए टेकरे आना विषय आपणे एना लेखक अने वार्ता विषे थोड़ी माहिती मेळवी हती। आजे आपणे एने विगतवार समझीशुं એ પહેલાં હું લેખક વિશે થોડી ફરી વખત માહિતી આપી દઉં। ખીજડીએ ટેકરે પાટના લેખક છે ચુનીલાલ મડિયા। એનો જન્મ છે રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં, અને અહીંયા જે પાઠ આપેલો છે એ ગરીબાઈ વચ્ચે જીવતા પિતૃ હૃદયની હૃદય દ્રાવક જે મનસ્થિતિ સર્જાય છે એનો પાઠ છે। અને અંતે જે માસ્તર દંપતિની ઉદારતા બતાવવામાં આવી છે એ વાચક હૃદયના મનસ્પટ ઉપર સદાય હંમેશા સ્મરણીય બની રહેશે એ આ વાર્તાનો અંત છે। જોઈએ આપણે વિગતવાર। હિરણના હેઠવાસના પટમાં ખીજડીયા ટેકરાની નજીક ભોજા કાળુએ દર વર્ષના રાબેતા મુજબ તડબૂચનો વાડો ઊભો કર્યો હતો। હિરણ એ નદીનું નામ છે। હેઠવાસ એટલે એના નીચેના ભાગમાં ખીજડીયો ટેકરો એ ટેકરો છે, એનું નામ છે, ટેકરાનું નામ ખીજડીયો। ત્યાં બાજુમાં જ કાળુ નામના વ્યક્તિએ દર વર્ષની જેમ આ વર્ષે પણ તડબૂચ વાવ્યા હતા, વાડો કર્યો હતો તડબૂચનો। આડે દિવસે તો ભોજાનું કુટુંબ નદીના ખુલ્લા પટમાં પડ્યું રહેતું, આડા દિવસે એટલે જ્યારે ભોજો તડબૂચ ન વાવે એ સમયની વાત કરી છે, પરંતુ રહેતું પણ ઓણ શિયાળે એટલે આ વખતે રીંગણી બાળી નાખે અને ગોળાના પાણી થીજવી દે એવી ટાઢ પડવા માંડી, એટલે આ વખતે ખૂબ ટાઢ પડી। ત્યારે ભોજો ગીરની અંદર જઈને 3 વાર તલબાવડ કાપી લાવ્યો। લેખક એવું કહે છે કે આમ તો ભોજાનું જે કુટુંબ છે, 4 બાળકો ભોજો અને એની પત્ની ખુલ્લા આકાશ નીચે પડ્યા રહેતા, પણ આ વખતે એટલી બધી ઠંડી પડી કે આ વખતે એ ગીરની જૂનાગઢની બાજુનો વિસ્તાર છે એ વિદ્યાર્થી મિત્રો ગીર વિસ્તાર તરીકે પ્રખ્યાત છે, ત્યાં જઈ અને તલબાવડ કાપી લાવ્યો। અને જીવલીએ એટલે કે ભોજાની પત્ની વગડો ફરી ફરીને સૂકી સાંઠીઓની ભારીઓ ભેગી કરી, શા માટે ખબર છે વિદ્યાર્થી મિત્રો? ઝૂંપડું બનાવવા માટે। 4 દિવસમાં તો ધણી ધણિયાણી એટલે પતિ પત્નીએ સાથે મળીને 4 છોકરાને ચૂલો સમાઈ શકે એવડો કૂબો વાડા વચ્ચે જ ઊભો કરી દીધો। 4 છોકરા અંદર સૂઈ શકે અને એક રસોઈ બનાવવા માટે, અત્યારે આપણે જે ગેસનો ઉપયોગ કરીએ છીએ એના ગેસ નહોતો ત્યારે, પહેલાંના જમાનામાં ગેસ પહેલાં સગડીનો ઉપયોગ કરતા, કોલસા સળગાવી અને સગડીનો, એના પહેલાં ચૂલાનો ઉપયોગ કરતા, છતાં ભોજાને લાગતું હતું કે દર વર્ષ કરતાં આ વખતે ટાઢ મારા પર વેર વાળવા આ વાડા ઉપર જ વધારે પ્રમાણમાં ખાબકી છે। દર વર્ષે તો ભોજો ખુલ્લામાં સૂઈ રહેતો અને આ વર્ષે તો ઊભો બનાવ્યો છે, છતાં પણ ખૂબ જ ઠંડી પડે છે। એક તો હિરણની પાટના ટાઢાબોળ પાણી અને વધારામાં પોષ મહિનાનો હિમ જેવો વાયરો, વાયરો એટલે પવન, આ હિમ વર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડા ડીલે એટલે ખુલ્લા શરીરે ઊભો ઊભો વાડાનું ટોયામણ કરતો, ટોયામણ કરતો એટલે વાડામાં પાણી સિંચતો, જે તળબૂચના બી વાવ્યા હોય એના છોડવા હોય વેલા હોય એને પાણી પાતો, એને પહેરવા કડિયું તો આજ કેટલાય સમયથી સાંપડતું નહોતું। કડિયું એટલે પહેરણ, જેને આપણે અત્યારની ભાષામાં શર્ટ કહીએ છીએ, એ ત્યારે કેડિયું પહેરતા, કેડિયું અને ચોયણી પહેરતા, અત્યારે આપણે જેમ શર્ટ પેન્ટ જીન્સ પહેરીએ છીએ એમ પહેલાંના જમાનામાં, અત્યારે પણ તમે જોતા હશો
ભરવાડ છે, આયર છે, બોરીચા છે, એના વૃદ્ધ લોકો છે, એવું છે ઘડા, એ આજે પણ કેડિયું ચોયણી પહેરે છે. તો કેડિયું તો આજ કેટલાય સમયથી સાંપડ્યું નહોતું, મતલબ એને નવું મળ્યું જ નહોતું. વર્ષો જૂની ચોયણી હતી. શરીર ઉપર જે ઉપરના ભાગે જે પહેરવામાં આવે છે, આપણે જે શર્ટ પહેરીએ છીએ, એની જગ્યાએ આ લોકો કેડિયું પહેરે. તો કેડિયું તો કે મળ્યું જ નહોતું. અને જે ચોયણી હતી નીચે પહેરવાની, એના ઉપર ગોદડા જેટલા ઉપરા ઉપરી થીગડા ચોટી ચૂક્યા હતા. થીગડા ઉપર થીગડું, થીગડા ઉપર થીગડું. અને હવે એ થીગડાઓ પણ ઘસાતા ઘસાતા ચાણી બનેલું એ થેપાળું એટલું તો ઝીણ થઈ ગયું હતું કે હવે એનો વધારે ઝીણો થઈ શક્યો નહોતો. જે થીગડા માર્યા હતા એ ઘસાઈ ગયા હતા. અને એકદમ પાણી ગળવાનું જે ગરણું હોય એવું એકદમ ઝીણું થઈ ગયું હતું. અને હવે બીજી વખત એ ચોયણીને થીગડા મારી અને રિપેર કરી શકાય એમ ન હતું. ટાઢ જીરવવી એ ભોજાને માટે નવી નહોતી, કેમ કે એ તો એકદમ ગરીબાઈમાં જીવતો હતો. દર વર્ષે આવી રીતે ટાઢમાં એ પડ્યો રહેતો. ભૂતકાળમાં પોતે જ્યારે સીમ ચોરીઓને રવાડે ચડેલો, મતલબ એ પહેલાં ચોરીનું કામ કરતો, ત્યારે કાજળ ઘૂંટ્યું હોય એવી કાળી ડિબાંગ રાત્રે, મતલબ અંધારિયા રાતે, એ કાજળ રંગ જોડે અંધારી રાત સાથે પોતાના સીસમવર્ણા શરીરનો સુમેળ સાધતા તે કડકડતી ટાઢમાં પણ ઊભા મોલમાંથી ભારીઓ બાંધી જતો. મતલબ કે ભોજાનો રંગય કાળો હતો. અંધારી રાત, કાળી રાત, અને એમાં પાછો પોતાનો સીસમ, સીસમ એ એક લાકડાનો પ્રકાર છે જેમ ચંદન છે એવી રીતે, એ એવા કલરનો આ ભોજો ભગત કડકડતી ઠાઢમાં ઊભા મોલમાંથી ભારીઓ બાંધી લાવતો, ચોરી કરતો. છતાં હવે અવસ્થા થઈ હતી અને જુવાનીના ચડતા લોહીને અભાવે સહનશક્તિ પણ ઘટી હતી. ત્યારે તો એ જુવાન હતો, લોહી પણ જુવાન હતું, પણ હવે એ થોડોક ઉંમરલાયક થયો હતો અને હવે જે ટાટને સહન કરવાની શક્તિ છે એ પણ હવે ઘટી ગઈ હતી. તેથી હિરણના ઉપરવાસથી સુસવતા વિચ્છીના ડંખ જેવા ઠંડા વાયરા ક્વચિત, એટલે ક્યારેક ભોજાના જડબાની ડાકલી બજાવી જતા ખરા. બહુ ઠંડી વાય તો આપણા અંદર જે જડબું છે દાંત, એ દાંત ડગે. તો ભોજાને પણ આવી પરિસ્થિતિ થતી, પણ પોતાની 32 દાંત ત્યાં કરડે એ સામે ભોજાને એટલો રંજ નહોતો, મતલબ દુઃખ નહોતું કે પોતાને આટલી ઠંડી વાય છે, દાંત પણ પકડે છે, પણ પોતાને એનું દુઃખ નહોતું. જેટલો રંજ એને ટાઢમાં કપડાને અભાવે ઠૂંઠવાતા નાગા પુગા બાળકોનો હતો. એના બાળકો આવી ઠંડીમાં, આવી ઠંડી રાતમાં કપડાં વિનાના જે રહેતા એનો એને રંજ હતો, દુઃખ એનું હતું. તોયામણ કરતો કરતો, એટલે કે જે તળબૂચનો વેલા છે એને પાણી પાતો પાતો ભોજો પચીત, ત્યારે ટેકરા પાછળ લપાઈને બેઠેલા ગામમાં આવેલી કાપડની દુકાન પર પોતાના મનચક્ષુ માનતો, મનચક્ષુ માનતો એટલે વિચાર કરતો, જોતો. અને દુકાનની અંદર થોડાઓ પર, સોરી, ઘોડાઓ પર ખડકાયેલી કાપડની થપ્પીઓ પોતાની ચોર નજરે નોંધી લેતો. જે ટેકરો હતો એ ટેકરાની પાછળ ગામના લોક, ગામમાં જે કાપડની દુકાન આવેલી હતી એ દુકાન ઉપર એની નજર ફરતી અને મન ત્યાં વિચારે જતું રહેતું. અને દુકાનની અંદર એની ઘોડાઓ છે, એ ઘોડા ઉપર કાપડની જે થપ્પીઓ મારેલી હતી એ થપ્પીઓ તરફ ભોજાનું નજર જતું રહેતું. માધવજી કાપડિયો, એ કાપડની જે દુકાન હતી એના વેપારીનું નામ છે માધવજી. ગજના ગજ ભરે, મતલબ અત્યારે જે મીટર વડે મપાય છે કાપડ, ત્યારે ગજ વડે મપાતું. મારા જેવા સારું, એટલે કે મારા માટે, મારા જેવા ગરીબ વ્યક્તિ માટે કટકી લુગડું પણ ફાડે નહીં, ક્યારે એક કટકું પણ ફાડીને મને આપતો નહીં, આવું વિચારે છે. ભોજા જેવો ભળ માણસ પણ મણ એકનો નિશાસો મૂકતો અને તરત એનામાં રહેલો ભૂતકાલીન ભોજીઓ ધાડપાડું સડબડી ઉઠ્યો. પહેલાં ભૂતકાળમાં એ
ચોરી ચપાટી કરતો. ગામમાં સીમમાં મોલ વાવેલો હોય તો એ મોલમાંથી એ ચોરી અને લઈ જતો. તો અત્યારે પણ એ ભૂતકાળનો જે ધારપાડું વજો હતો એના મગજમાં પાછો ઊભો થાય છે. માધ્યાની હાટના ઉંબરામાં એક ગણેશિયો ભરાવું એ ભેગા છે એના ખોખરા કમાડ. ગણેશિયો એટલે કમાડ ખોલવાનું એક જાતનું સાધન. એ ભરાવું એટલે એના ખોખરા કમાડ ફટાક કરતાં ઉઘડી પડે ને ખભે ઉપાડી શકાય એટલું કાપડ ઉપાડીને ઊભા ભેગી કરી દો. મનમાં વિચાર આવે છે કે આ માધવજીની દુકાને કેટલું બધું કાપડ છે, બધાને આપે છે પણ મારા જેવા ગરીબ માટે એક કડકોય કાપડ નથી આપતો. લાવને એની દુકાને જાઉં અને એના કમાડ જે છે ખખડધજ કમાડ એને તોડી અને એમાંથી મારા બથમાં સમાય એટલું કાપડ લઈ અને મારા કુબામાં નાખી દઉં. પણ આ ચિત્રની સાથોસાથ એક બીજું ચિત્ર પરાણે આવી ઊભું હતું. ગામના સકમંદ શખ્સોની યાદી ઉપરથી કુબાનો સગડ કાઢીને પસાયતો ભોજાને ઢોર મારી રહ્યા છે. પસાયતો એટલે કોણ? તો જે ગામમાં એક ઠાકોર હોય, પહેલાના જમાનામાં રાજા હતા અને એના હારે જે કામ કરતા હોય એને સૈનિકો કહેવાય. એના પછીનો ગામમાં એક ગામ ધણી હોય અને આ ગામ ધણીના જે માણસો હોય એને પસાયતો કહેવાય. આ બધા એ ભેગા થઈ અને સગડ કાઢવા એટલે શું? તો કે કોઈ ચોરી થઈ હોય તો એના પગલાની નિશાની છે જેને ચોરી કરી હોય ત્યાં સુધી લઈ જાય તો એને સગડ કાઢ્યા કહેવાય. તો એવી રીતે સગડ મેળવી અને આ જે પસાયતો હતા ગામના ગામધણી જે વ્યક્તિ હોય એના માણસો હતા એ ભોજાને ઢોર માર મારી રહ્યા છે. ગુનાની પરાણે કબૂલાત કરાવવા પોતાની ઝાડની ડાળે ટાંગીને નીચે તાપ કર્યો છે. એક ઝાડની ડાળી છે એના નીચે એને ટાંગી દીધો અને નીચે કર્યો તાપ. શા માટે? તો પોતે આ ગુનો કર્યો છે કબૂલવા માટે. પોતે એટલે કોને? ભોજાએ. મુદા માલનો પતો મેળવવા કાપડ ક્યાં દાટ્યું છે એ સ્થળ બતાવવા હાથ પગ બાંધી રણ ગોવાળીઓ બનાવીને ઉપર લાકડીઓની તળાપીટ બોલે છે. બધા એને મારે છે, લાકડી વડે એને ઢોર માર મારે છે ભોજા. ના ના, હવે આ ઉતરતી અવસ્થાએ આવા ઢોર માર મારાથી નહીં બેઠાય. ભોજાને આ જોખમ ઘોરવાનું માંડી વાળ્યું. એને વિચાર આવે છે, બોલો વિચાર આવ્યો ને મિત્રો એને કે હું ચોરી કરું તો જે માધવજીની દુકાન છે કાપડ કાપડની, માધવજી કાપડિયાની જે દુકાન છે ત્યાં હું કે ચોરી કરું અને મને જેટલું બથમાં સમાય એટલું કાપડ મારા કુબા ભેગું કરું. આવો એને વિચાર આવે છે. એવો વિચાર આવે છે પછી એને એના સામે એક ચિત્ર ખડું થઈ જાય છે. કયું ચિત્ર? કે હું અહીંયાથી કાપડ લઈ આવ્યો, મારા કુબા ભેગું કરી દીધું, પછી ગામમાં શકમંદ એટલે હું કે એની ઉપર શક હોય કે આ ગામમાં કોઈ ચોરી થઈ હોય તો ગામમાં આવા ત્રણ ચાર વ્યક્તિઓ હોય કે એના ઉપર શક જ હોય કે આને કઈરી જ હોય. એમાં આ પણ ભોજો પણ શકમંદોની યાદીમાં હતો એટલે એમ એને મગનમાં એવા વિચાર આવે છે કે ગામના લોકો મારી પાસે આવ્યા, મને માર માર્યો, મને ઝાડવા સાથે બાંધી દીધો અને નીચે તાપ કર્યો. આવો એને વિચાર આવે છે. વળી એ વિચારે છે ના 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 ના, હવે આ ઉંમરે મારાથી આ માર સહન થશે નહીં, મતલબ કે હવે મારે આવું ચોરીનું કામ કરવું નથી, આવા જોખમ ખેડવાની આવશ્યકતા જ ન રહે એવો સુલભ સુભગ સંજોગ ભોજા સમક્ષ આવી ઉભો. હવે આવા કામ ન કરવા પડે. કયા? તો કે ચોરીના. આ કામ ન કરવા પડે એટલા માટે એક સારો સંજોગ સંયોગ ભોજા અમે આવી ગયો. કયો સંયોગ? ખીજડિયા ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો. જે ખીજડીઓ ટેકરો હતો ત્યાં નાની ઉંમરના બાળકો મૃત્યુ પામેલા હોય. વિદ્યાર્થી મિત્રો, 0 થી 1-2 વર્ષના બાળકો મૃત્યુ પામે તો આપણા શાસ્ત્રમાં
એને સળગાવવામાં આવતા નથી, એને દાટવામાં આવે છે. તો આ ખીચડીઓ ટેકરો જે છે એનો ઉપયોગ પણ નાના મરેલા બાળકોને ત્યાં દાટવામાં એનો ઉપયોગ થતો હતો. એની જમીન બહુ કઠણ નહોતી, તેથી સાદી નાનકડી કોષ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ શકતું હતું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આખી ખીચડીયા ટેકરામાંનો ઉપયોગ નાના બાળકોને દાટવા માટે એટલા માટે થતો કે એની જે જમીન હતી એ એકદમ કઠણ નહોતી, એટલે એકલો વ્યક્તિ કે બે વ્યક્તિ જઈ અને નાની કોષ કોદાળીથી એને ખોદી અને ખાડો કરી શકે અને મૃત બાળકને દાટી શકે. ગામના પોસ્ટ માસ્તરને ત્યાં આજે સાંજને સમયે છોકરો અવતરેલો. કોઈ કહેતું હતું કે છોકરો મરેલો જ જન્મ્યો હતો. ગામના જે પોસ્ટ માસ્તર હતા, પોસ્ટ માસ્તર દંપતિ હતા, પતિ પત્ની હતા, એમના ઘરે સાંજના સમયે એક બાળક જન્મે છે, છોકરો જન્મે છે. કોઈ વાર એવું કહેતું કે જે જન્મો એ તરત જ મૃત્યુ પામ્યો છે, મતલબ બાળક જન્મી અને જે આનંદ આ પૃથ્વી પર જે આનંદ પ્રાપ્ત કરી શકે એ આનંદ પ્રાપ્ત ન કરી શક્યો અને તરત જ મૃત્યુ પામ્યો છે. વળી કોઈ એવું કહેતું કે એ જન્મ્યા પછી મરી ગયો, કોઈ એવું કહેતું કે જ્યારે જન્મો ત્યારે જ મરેલો જ જન્મો હતો, અને વળી કોઈક એવું કહેતું કે જન્મો તો જીવતો પણ પછી એ મૃત્યુ પામ્યો. ઉપરા ઉપરી પુત્રીઓ જ પામનાર પોસ્ટ માસ્તરને ઘેર વર્ષો પછી પુત્ર અવતર્યો. પોસ્ટ માસ્તરને દીકરીઓ જ હતી, દીકરા હતા નહીં. આજે પણ દીકરીઓ કરતાં દીકરાને વધારે મહત્ત્વ આપવામાં આવે છે, પણ વિદ્યાર્થી મિત્રો એવું નથી. દીકરી દીકરો એક સમાન એ હવે આ સૂત્રને આપણે બધા સમજી શક્યા છીએ, પણ આ જમાનામાં આવું નહોતું. પોસ્ટ માસ્તરને માત્ર દીકરીઓ હતી, એ કંઈ દીકરો નહોતો. એટલે આ એવી હતી ઈચ્છા, એવી હતી કે દીકરો અમારા ઘરે જન્મે. અને બહેનું પણ એવું કે ઘણા વર્ષો પછી પોસ્ટ માસ્તરને ત્યાં પુત્ર જન્મ લે છે, પણ નસીબમાં ન સમાયો તેથી તેમને ભારે આઘાત લાગ્યો. પણ નસીબમાં પુત્ર નહીં હોય અને જન્મતા જ તરત મૃત્યુ પામ્યો એટલે એમને બંનેને આઘાત લાગ્યો. આ હતભાગીને ઘેર અવતરીને કશું સુખ ન પાવનાર એ બાલુડા પાછળ માસ્તરે સારું દાન પુણ્ય પણ કરી નાખ્યું. જેવો જન્મો એવો તરત મૃત્યુ પામ્યો, એટલે માસ્તર દંપતી છે એને આ મૃત્યુ પામેલા બાળકની પાછળ સારું એવું દાન પુણ્ય પણ કર્યું. માધવજીના એટલે જે ઓલા કાપડનો વેપારી હતો એના હાટેથી એટલે દુકાનેથી ઊંચી જાતનું રેશમી કાપડ વેતરાવીને એટલે કપાવીને ફડાવીને મૃત બાળકને સારી પેટે વીંટાળ્યું, ઝાઝું કાપડ લીધું, ઊંચી જાતનું લીધું, ઝાઝા રૂપિયા ભાવ દઈને લીધું અને બાળકને એને એમાં લપેટ્યું અને અજમણ મીઠાની ગાંસડી બાંધીને ચાર સંબંધીઓ જોડે માસ્તર ખીજડીએ ટેકરે ચાલ્યા. કોઈ વ્યક્તિને દાટવામાં આવે છે તો એની સાથે એને મીઠું નાખવામાં આવે છે. શું કામ? જે સબ છે એ ઝડપથી સડી જાય અને જમીન ધરતીમાં જમીનમાં એ ભળી જાય એટલા માટે. તો માસ્તરે પણ કાપડ લીધું અને મીઠાની ગાસડી પણ લીધી. ઉઘાડે ડીલે ઠંડીમાં થરથરતો માધા કાપડિયાની દુકાન ફાડવાનો વિચાર કરતો અને પકડાઈ જવાની બીકે પોલીસના મારથી ધ્રુજતો કાંપતો ભોજો તડબૂચની વચ્ચે ચાળિયાની જેમ ઊભો હતો. મિત્રો, તમે ચાળિયા વિશે તો જાણતા જ હશો, નાના હતા ત્યારે ચાળિયા વિશે એક કાવ્ય પણ આપણે ભણી ગયા છીએ. ચાળિયો એટલે ખેતરનો રખેવાળ કરતો જીવત નહીં, ખાલી પૂતળું, પણ અસલ મનુષ્ય જેવું બનાવવામાં આવે અને એને ખેતર વચ્ચે ઊભું રાખવામાં આવે છે, જેનાથી પશુ પંક્ષી ડરી જાય અને જે મોલ છે એને નુકસાન ન કરે. તો ભોજો છે એ ઉઘાડા ડીલે ઠંડીમાં થરથરતો માધા કાપડિયાની દુકાન ફાડવાનો મગજમાં જે વિચાર કરતો હતો અને પકડાઈ જવાની બીકે પોલીસના મારથી પીતો હતો એવો આ ભોજો અત્યારે તડબૂચની વડે વચ્ચે ચાળિયાની જેમ ઊભો છે.
એજ વખતે પોસ્ટ માસ્ટરના પુત્રના દફન માટે એને દાટવા માટે લોકો ખીજડીએ ટેકરે આવી પહોંચ્યા. આ ઊભો છે અને સામે જ ખીજડીઓ ટેકરો છે. બાળકના મૃતદેહ પર 7-8 પડમાં વીંટાયેલ મહામૂલું વસ્ત્ર ભોજા જેવા જ અવસ્ત્રાની નજરે પડ્યા વિના રહે એમ નહોતું. આ બાળક મૃત્યુ પામ્યું તો એને 7-8 પડમાં જાજુ કાપડ લઈ, મોંઘું કાપડ લઈ અને બાળકને એમાં વીંટેલું છે. હવે એક તો આ ભોજો છે હાવ ગરીબ, એના છોકરાઓ કપડાં વિનાના, એના નજરે આ કાપડ કેમ રહી જાય? બાળકને ઠીક ઠીક ઊંડાણમાં દાઈટું, માથે મીઠું ભભરાવી ઉપર પૂર્વવત એટલે પહેલાંની જેમ પથ્થરો અને ધૂળ વેરી અને સૌ પોતાના રસ્તે પડ્યા. પછી ભોજાના માણસમાં એક નવો વિચાર આવ્યો, પ્રકાશ આવ્યો, પ્રકાશ ઝપકી ઉઠ્યો, વિચાર ઝપકી ઉઠ્યો, અરે લુગડા તો ઘાસડા મોઢે આ ટેકરાના પેટમાં દટાણા છે, શું કામ એમ કીધું? લુગડા એ એક રૂપક વાપરું છે. આ ભોજો એમ કહેવા માગે છે કે એ કિંમતી લુગડામાં દટાયેલા ઘણા બધા મૃત બાળકો આ ખીજડીયા ટેકરામાં દાટ્યા છે. મારી છાતી સામે જ, એટલે કે મારી નજર સામે જ હાથ અજમાવું એટલી જ વાહ, હાથ પેરો જ કરવાનો, મતલબ એવું વિચાર કરે છે કે આ ખીજડીયા ટેકરા નીચે કેટલાય બાળકો દટાયેલા છે અને એ બધા જ રેશમી કપડામાં, મૂંગા મૂંગા કપડામાં વીંટળાયેલા છે, તો ચાલને એ કાઢી અને કાપડ લઈ આવું, આવો વિચાર કરે છે. હાથ પહેરવો કરવો કે ન કરવો, હાથ પહેરવો કરવો એટલે ચોરી કરવી, એના સરવાળા બાદબાકી કરવાની ભોજાને આદત નહોતી. ડેનમાર્કના રાજકુંવર જેવી દ્વિધા વૃત્તિ આ માણસે કદી કેળવી નહોતી. એક ઘાને બે કટકા, એ કોઈ એવો વિચાર કરતો નહીં કે હું આ ચોરી કરીશ તો પાછળથી શું થશે, કંઈ નહીં, બસ વિચાર આવ્યો એક ઘાને બે કટકા કરવાનું જેનું જીવનસૂત્ર હતું એ અમલમાં લઈ આવવો. રાત્રે સીમની અવરજવર બંધ થઈ ગઈ અને જ્યારે સોપો પડી ગયો, મતલબ નીરવ શાંતિ થઈ ગઈ, ત્યારે ભોજાએ એ જીવનસૂત્ર અમલમાં મૂક્યું. કયું જીવનસૂત્ર? એક ઘાને બે કટકા. કુબામાંથી કોદાળી લીધી, પાવડો લઈ અને સડસડાટ એટલે ફટાફટ ટેકરા ઉપર ચડી ગયો. ખાતર પાડવા, ખાતર પાડવું એટલે ચોરી કરવી, ખાતર પાડવાના લાંબા મહાવરાને પરિણામે શિસ્તપૂર્વક એટલે ચોકસાઈપૂર્વક ખોદકામ કરવાનું તો ભોજા માટે સાવ સહેલું હતું, કેમ કે ધાડપાડું તો હતો જ, કપડું જરા પણ ફાટ્યા તૂટ્યા કે ખરડાયા વિના સરકાવી લેવા, ખાતર એટલે લેવા માટે એ ભારે સાવચેતીથી આ બાળકની કબર ખોદી રહ્યો હતો. જે માસ્તર છે, પોસ્ટ માસ્તર, એ હમણાં જ બાળકને દાટીને ગયા હતા, તો એ મૃત બાળકની કબર આ ભોજો અત્યારે ખોદી રહ્યો છે. પથ્થર જોડે કોદાળીનું પાણું અથડાવાનો અવાજ પણ બહુ દૂર પહોંચી ન જાય એની સંભાળ લેવાતી હતી, એટલે એકદમ ધીમે 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 એ કદર કબરને ખોદી રહ્યો હતો. ખત્રીસો મારીને ખાતર પાડતો હોય અને ઘરમાંથી હળવેકથી ઇસ્કોતરો સરકાવી લે એમ ભોજાએ લુગડે વીંટ્યા બાળકને ખાડામાંથી ઉચકી લીધું. જેમ ચોરી કરનાર ચોર એકદમ શિફ્ટથી પોતાની ચોરીનું કાર્ય પૂર્ણ કરી અને જાગે નહીં એવી રીતે ચોર ચોરી કરી જતા રહેતા હોય છે, એવી જ રીતે આ ભોજાએ પણ ખાડામાં પડેલું જે બાળક છે એને ઉચકી લીધું. પણ ઉચકતા જ એને આશ્ચર્ય અનુભવ્યું. હાડ માંસનો એ નાનકડો નિશ્ચેત એટલે નિસ્તેજ મતલબ નિર્જીવ લોચો સહેજ સડબડ્યો. લોચો એટલે બાળક, નિશ્ચેષ્ટ એટલે ચેષ્ટા વિનાનો મતલબ નિર્જીવ છે. એનામાં એ મૃત્યુ પામ્યો હતો એટલે તો એ દાટવામાં આવ્યા હતા, પણ અત્યારે જેવું ભોજો એને હાથમાં લે છે ત્યાં એમાં જીવ સંચાર થાય છે. કુણા હાથ જેવી કસીક વસ્તુ અંદર ઊંચી નીચી થવા થતી લાગી, એના
પગ છે એ હલવા લાગ્યા. ભોજા જેવો ભળ આદમી પણ ભડકી ઉઠ્યો, બી ગયો. મરેલ છોકરાઓને દાટવાના આ ટેકરામાંથી જીવતું બાળક ક્યાંથી નીકળ્યું? અને પ્રશ્ન થયો કે આ તો મૃત પામેલા બાળકને દાટવાનો ટેકરો હતો, અહીંયા આ જીવતું બાળક કેમ? આ કોઈ ખબીસની રમત તો નહીં હોય ને? એટલે ભૂતભૂત તો નથી ને? અથવા તો કોઈ જે જીનાત હોય, અથવા તો કોઈ એવા તાંત્રિક હોય, એની આ રમત તો નથી ને? પણ અત્યારે એવી કલ્પનાઓ કરવાનો અવકાશ ક્યાં હતો? એવો સમય નહોતો કે આ આ આ શું છે આવો વિચાર કરવાનો ભોજા પાસે સમય જ નહોતો. હાથમાં વધારે ને વધારે ઝડપથી સળવડતું આ બાળક હવે રડવા માંડે અને પોતાની આ ઘોરખોદ પ્રવૃત્તિ જાહેર થઈ જાય. ઘોરખોદ એટલે આ જે પ્રવૃત્તિ કરતો હતો, મતલબ વૃદ્ધ બાળકના શરીર ઉપર ના કપડાં પોતે ચોરતો હતો, આ પ્રવૃત્તિ સારી નથી, એ પ્રવૃત્તિ જાહેર થઈ જાય, ગામડોને ખબર પડી જાય, એ પહેલાં આ સ્થળ છોડી જવું જરૂરી હતું. એને વિચારે એવો કે આ બાળક જો રોવા માંડશે અને બધાને ખબર પડી જશે તો ગામ લોકો મને શું કરશે, એવા વિચારે ઝડપથી આ સ્થળ મારે છોડી દેવું જોઈએ. પણ કરવું શું? ચોરેલી વસ્તુ મૂળ સ્થાને ગોઠવી દેવી, મતલબ જે બાળક એને કબરમાંથી કાઢ્યું છે એને હતું અહીંયા ત્યાં રાખી દેવું. 100% સલામત માર્ગ તો એ જ હતો, પછી આ ઘોર ખોદવાનો મૂળ ઉદ્દેશ માર્યો જ જાય. અંગ ઢાંકણ કપડાનું શું કે જો હું આને આમ પાછું મૂકી દઉં અંદર ને અંદર તો મેં જે ટેકરો ખોઈદો, ખબર ખોઈદી, એનો ઉદ્દેશ જ પૂરો થઈ જાય. અને મારે જે આ કપડું જોતું હતું એનો અર્થ શું? મતલબ મેં શેના માટે આ કબર ખોઈ દીધી? તો કપડાં માટે, એના બાળકો જે કપડાં વિનાના રખડતા હતા એને કપડાં આપવા માટે. લુગડું ઉતારી લઉં, છોકરું પાછું હતું એમ ધર્મી એ કે કપડું કાઢી લઉં અને બાળક જેમ કબરમાં દટાયેલું તો પાછું એને એમને દાટી દઉં. આ વિચાર આવતા તો આવી ગયો, પણ એની ભયંકરતાથી ભોજો પોતે ધ્રુજી ઉઠ્યો. આ જીવતું બાળક છે, એને દાટવું કેમ? પહેલાં વિચારે એવું કાન દાટી દઉં, કપડું કાઢી લઉં, વળી વિચારે એવો ઓહો આ તો જીવતું બાળક, મારે કેટલા બહુ કાઢવા છે તે આવી બાળ અત્યારનું પાતક માથે લઉં. એટલે પાતક એટલે બાળ અત્યારનું પાપ, કે આ હું જો આને દાટી દઉં તો મને બાળ અત્યારનું પાપ લાગે તો હું કે ભવે ભવે ન છૂટું. હિરણની ઉપરવાસની ભીમપાટ ઉપર ટાઢમાં ઠૂઠવાતા શિયાળિયાની લાડી સંભળાઈ. ગામ તરફથી કોઈનો ખોખારો પણ કાને પડ્યો. ખોખારો એટલે કોઈ વ્યક્તિ આવતી હોય તો ગળામાંથી જે અવાજ કરે એ પણ એને સાંભળવા મળ્યો. હવે આ ખોદેલી ઘોર ઉપર, કબર ઉપર, ખાડા ઉપર વધારે સમય ઊભા રહેવું સલામત એને ન લાગ્યું. જો કોઈ જોઈ જશે તો નકામું થશે. કશો પણ વિચાર કરવા રોકાયા વિના ભોજો બાળકને લઈને સડસડાટ ટેકરો ઉતરી ગયો અને કુબામાં આવી ઊભો. ઓરડો ઓઢનાર આઈની જેમ ઊભો ઓઢીને પડી રહેતી જીવલી, ઊભો ઓઢીને પડી રહેતી જીવલી, આ શબ્દ તમને એવું કહેવા માગે છે કે ભોજાની ઘરે ઓઢવા પણ કાંઈ ચાદર કે એવું કાંઈ હતું નહીં. ઓઢી રહેલી જીવડી આજે મળનાર ખાપણિયા કપડાની આશામાં જાગતી જ બેઠી હતી. એને ખાપણ એટલે મૃત વ્યક્તિને ઉપર ઓઢાડવામાં આવતું કાપડ, અને જીવડીને એમ કે હમણાં જ કાપડ લઈ અને ભોજો આવશે, એટલે એ પણ જાગતી હતી અને એક તાપણાના તાપે ટાઢ ઉડાડી રહી હતી. પણ ભોજાએ જ્યારે કપડાં ઉપરાંત એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું ત્યારે જીવની તો ડઘાઈ ગઈ કે આ તો કાપડ લેવા ગયો હતો, મૃત બાળક ઉપર ઓઢાડવામાં આવતું ખાપડ લેવા ગયો હતો, આ બાળક ક્યાંથી? ખીચડીએ ટેકરે અનેક જાતના ચણિતરો થતા જીવલીએ જાણ્યા હતા. મતલબ ભૂતભેદ થતું આવું એ લોકોએ જીવલીએ એવું ક્યાંક સાંભળ્યું હતું અને જીરવ્યા પણ હતા. આજનો બનાવ કોઈ ચણિતર નહીં, કોઈ ભૂત નહોતું, પણ
पूरेपूरो वास्तविक अकस्मात ज छे एवी खातरी थता एने वत्सल माता बनी पेला नवजात बाड़क जे छे एने पोताना छातीए एने लपेटू टेकरानी पोची माटी मटोड़ीना आवरणमाना छिद्रोमांथी प्राणवायु पामीने प्राण टकावी रहेला बाड़कने मातृगोदनी उष्मा मळता एनो अवाज पण उगड़ियो। हवे ए अवाज करवा लाग्यो केम के जे खीजड़ियो टेकरो हतो एनी माटी एकदम पोची हती अने पोची माटीमांथी आ बाड़कने थोड़ू घणू प्राणवायु मतलब ऑक्सिजन मळतो रहेतो। टेकरानी पोची माटी मटोड़ीना आवरणमांना छिद्रोमांथी प्राणवायु पामीने टकावी रहेला बाड़कने आ जीवलीनी ગોદ મળતા તેનો અવાજ પણ ઉગડ્યો। તે મધરાતે જ ભોજાએ પોસ્ટ માસ્તરની ડેલીની સાંકળ ખખડાવી મતલબ એ ભોજો છે એ પોસ્ટ માસ્તરના ઘરે જઈ અને કમાડ ખખડાવે છે। પોતે કરવા ધારેલા ગુનાની સવિસ્તર કબૂલાત કર્યા પછી ભોજો છોભીલો બનીને પોસ્ટ માસ્તરની સમક્ષ ઊભો રહે છે। પોતે જે ગુનો કર્યો હતો કે મૃત બાળકના ઉપર જે ખાપણ આપેલું છે એ ખાપણ ચોરવાની અને જે ગુનો કર્યો તો એ કબૂલાત કરે છે અને પછી એ ઊભો રહે છે। મુઠ પીડેલી આંગળીઓ મોંમાં નાખવા મથતા બાળક ભણી પોસ્ટ માસ્તર તેમજ પત્ની આનંદભર થઈ રહ્યા છે। જેવું પોતાના બાળકને જુએ છે તરત જ પોસ્ટ માસ્તર દંપતી તો આનંદ વિભોર થઈ જાય છે કે પોતાનું બાળક તો મૃત્યુ પામેલું હતું અને એ જીવતું આવ્યું। હમણાં મને પોલીસને હવાલે કરી દેશે એવો ભય ભોજાને સતાવી રહ્યો હતો કેમ કે ભોજાએ ગુનો કર્યો હતો એક મરેલા બાળકના કબર ખોદવાનો। હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ કરો નહીં, આ એની પોસ્ટમાસ્ટરની પત્ની બોલે છે। ડાક્ટરને તેડાવીને પાકી ખાતરી કરાવો પણ તમે માન્યા નહીં। પુત્ર પ્રાપ્તિથી અડધી અડધી થઈ જતા પત્ની મીઠો ઠપકો પતિને આપવા લાગી। મેં તો તમને કે પહેલાં જ કીધું હતું કે સીધું તમે દાટવા ન જાઓ પણ ડૉક્ટરને બોલાવી તપાસ કરાવો કે ખરેખર બાળક મરી ગયું છે કે જીવે છે। આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી ઉગ્યો ને ગયો ને, આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી ગયો પોસ્ટ માસ્તરે કહ્યું અને પછી ભોજા તરફ ફરીને બોલ્યા, ભોજિયા તને મનમાં આવે એ ઇનામ માગી લે। ભોજાને તો એમ હતું કે હમણાં પોલીસને બોલાવશે અને મને પોલીસને સોંપી દેશે, એના બદલે દંપતી એવું કહે છે કે તને મનમાં આવે એવું ઇનામમાં કશું પણ બોલવાના અત્યારે ભોજાને આમ એટલે હિંમત કે હોશ રહ્યા નહોતા, એ માત્ર હાથ જોડી શક્યો પોતે કરેલા ગુનાહિત કૃત્ય બદલ ક્ષમા માગતો હોય એવી રીતે એ ફક્ત બે હાથ જોડી અને પોતે ક્ષમાની માંગણી કરતો હોય એવી રીતે ઊભો રહ્યો। અમારે તો આ ઉતરતી અવસ્થાએ દીકરાના નામની દ્રશ્ય દેવાઈ ગઈ હતી। પોસ્ટ માસ્તરના પત્ની બોલતા હતા છતે છોકરે વાંજિયા જેવું થઈ પડ્યું હતું કેમ કે છોકરો જન્મ્યો અને તરત મૃત્યુ પામ્યો હતો, એટલા માટે તે અમારું નામ લેણું રાખ્યું તે એટલે ભોજાએ તારો તો જેટલો ગણ માનીએ એટલે ઉપકાર માનીએ એટલો ઓછો છે મારા વીરા, અમારી ચામડીના પગરખા સીવડાવીએ તોય તારા આ ગણનું એટલે તારા ઉપકારનું સાટું વળે એમ નથી, તે અમને અમારો દીકરો જીવતો પાછો આપ્યો, નહીતર અમે તો એને મૃત્યુ માનેલો સમજી અને દાટી જ દીધો હતો, જો તે આ બાળકને કબરમાંથી ખોદ્યો ન હોત તો એ બાળક અમને જીવતો પાછો મળે જ નહીં, છઠ ઇનામ માગી લે ભોજા પોસ્ટ માસ્તરે ફરી કહ્યું। મોટા સાપ ઇનામ લેવા સારું ટેકરે નહોતો ચડ્યો પણ બાયડીની આબરૂ ઢાંકવા લુગડાનો લીરોય નથી ચડતો ને પહુ જેવા નાનકડા બચ્ચા છોકરા બાળકો આ હિમમાં આ ઠંડીમાં ઇજરાય છે દુઃખી થાય છે, એક એકી જોડી લુગડા અપાવો તો મોટું ઇનામ ચડી ગયું, તમે અમારા પત્નીને અને મારા બાળકોને જો એક એક જોડી કપડાં અપાવશો તો હું એને મોટું ઇનામ જ માનીશ, ભોજાએ માંગણી કરી। બસ માગી માગીને આટલું જ માંગ્યું, માગું તમારી મોટા માણાની મહેરબાની કે મારે બીજું નથી જોતું, તમારો હાથ હંમેશા મારા ઉપર રહીએ એવું માગું છું અને આ કપડાં અબઘડીએ જ માધવજીની હાથ ઉગાડું, અત્યારે જ હું માધવજીની દુકાનની જે વાણિયાની દુકાન છે એ દુકાન ખોલાવું, હાથ એટલે દુકાન પોસ્ટ માસ્તરે ઊભા થતાં કહ્યું અને પછી ખંભે ડગલો ભરાવતા બોલ્યા,
આપણે જે પર્સ છે એ અત્યારનું પર્સ ને ત્યારનો ડગલો, એક શું બબ્બે જોડી લુગડા વેતરાવી લે, એક નહીં બબ્બે જોડી કપડાં તને અપાવી દઉં. અને અહીંયા આપણી વાર્તા વિદ્યાર્થી મિત્રો પૂરી થાય છે. આગળના તાસમાં હું તમને આ પાઠના બધા જ પ્રશ્નો વિડીયોમાં સમજાવીશ. તો આપણે હવે મળશું આગળના તાસમાં, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. ઓહો, 35 મિનિટ થઈ.